વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી. ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું 29 મે 2020 કરંટ અફેર્સ. પરંતુ 29 મેના કરંટ અફેર્સ જોતા પહેલાં આપણે જે દરરોજની જેમ જે દરરોજમાં આપણે એક દિવસની જે ક્વિઝ લેતા હોઈએ છીએ, 4 થી 5 ક્વેશ્ચનની ક્વિઝ હોય છે, એના આન્સર સૌથી પહેલાં આપણે જોઈ લઈએ છીએ. તો સૌથી પહેલાં આપણા 28/5/2020 ક્વિઝના જે આન્સરો છે એ આપણે જોવાના છે. સૌથી પહેલો ક્વેશ્ચન છે, એનો આન્સર છે માત્ર 2 અને 4. બીજો છે ઉપરોક્ત તમામ, ત્રીજો છે માત્ર 2 અને 4માં એક, ફક્ત માત્ર એક જ આન્સર આવશે. હવે વાત કરીએ છીએ આજની જે ક્વિઝની, આજની ક્વિઝનો સૌથી પહેલો ક્વેશ્ચન છે આપણો કે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 લગતા નીચેના નિવેદનો પર વિચાર કરવાની બાબત આવેલી છે. અને સૌથી પહેલું નિવેદન છે જમ્મુ કાશ્મીરની વિધાનસભા રાજ્ય સૂચિના તમામ બાબતો પર કાયદો ઘડી શકે છે કે કેમ. જો કાયદો ઘડી શકે છે તો આપણું વિધાન સાચું છે, અને કાયદો નથી ઘડી શકતી તો આપણું વિધાન ખોટું થશે. ઓકે, હવે બીજું નિવેદન છે અધિનિયમ દ્વારા જમ્મુ કાશ્મીરની વિધાનમંડળને નાબૂદ કરવામાં આવેલી છે. તો કોઈ પણ કાયદાને લીધે જમ્મુ કાશ્મીરની વિધાનમંડળને નાબૂદ કરવામાં આવી છે કે પછી એમ જ જમ્મુ કાશ્મીરની વિધાનમંડળને નાબૂદ કરવામાં આવી છે, એ વિધાનો, બંને વિધાનો યોગ્ય છે કે કોઈ પણ એક યોગ્ય છે કે કેમ આપણે જણાવવાનું થશે. ઓકે, ટ્રુનાટ પરીક્ષણ પ્લેટફોર્મ નીચેના સાથેના કયા રોગનું નિદાન કરી શકે છે. તો એમાં ક્ષયરોગ, COVID-19, ઇબોલા. આજે આપણને ઓપ્શન આપવામાં આવેલા છે, એ પૈકીના કઈ બાબતો સાચી છે એ આપણે જણાવવાની થશે. પુરંદર દશા અંગે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. તે વૈષ્ણવ સંત કવિ હતા, તે કર્ણાટક સંગીતના મુખ્ય પ્રસ્તાવક હતા. નિદાનો, યોગ્ય વિધાનો આપણે જણાવવાના છે. નીચેના નિવેદનો ધ્યાનમાં લેવાના છે અને યોગ્ય વિધાન જણાવવાના છે. ફિશિંગ એ એક સાયબર ક્રાઇમ છે જે વેશમાં ઈમેલ અથવા ટેક્સ્ટ સંદેશનો ઉપયોગ કરે છે. મતલબ કે ટેક્સ્ટ સંદેશ અથવા મેલ આપણને મોકલે છે અને એ મેલ કે ટેક્સ્ટ મેસેજમાં આવેલી લિંકને આપણે ઉપયોગ કરતા, લિંક ઉપર ક્લિક કરતા આપણા ઉપર જે ક્રાઇમ થતું હોય છે કે જે આપણા ઉપર જે સાયબર એટેક થતો હોય છે, આપણા જે ડેટા ચોરી થતા હોય છે, એ બધી બાબતોની વાત થયેલી છે અહીં. સાર્બેરસ એક બેન્કિંગ ટ્રોજન છે જેનો ઉપયોગ નાણાકીય ડેટા ચોરી કરવા માટેની કરવા થતો હોય છે. તો યોગ્ય વિધાનો આપણે આમાં જણાવવાના થશે. ઓકે, આજના જે આપણી કરંટ અફેર્સ છે એનો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં સમાચારોમાં ચર્ચામાં છે તે કોસ્ટ ઇન્ડિયા પ્લેટફોર્મ ભારતીય ઓબ્ઝર્વેટરી દ્વારા ખાલી જગ્યા માટે, એટલે કે કોના માટે વિકસાવવામાં આવેલું છે. તો મિત્રો, એ વિકસાવવામાં આવેલું છે જે સ્થળાંતર કરતા જે કામદાર છે કે જે લેબર છે કે જેને માઇગ્રેટ થઈ રહ્યા છે આજકાલ COVID-19 કારણે, એક અલગ રાજ્યોમાંથી, ગુજરાતમાંથી મધ્યપ્રદેશ જઈ રહ્યા છે, ઉત્તર પ્રદેશ જઈ રહ્યા છે, બિહાર જઈ રહ્યા છે, આ બાજુ રાજસ્થાન જઈ રહ્યા છે. તો એ જે કામદારો સ્થળાંતર કરી રહ્યા છે, એ સ્થળાંતર કામદારો માટેની જે પણ જરૂરિયાતો છે, એમની જે રસ્તામાં જે સગવડો, જે જરૂરિયાત છે ખાવા પીવાથી લઈ અને દરેક પ્રકારની સગવડો પૂરી કરવા માટે, જે કોસ્ટ ઇન્ડિયા પ્લેટફોર્મ દ્વારા, જે ભારતીય ઓબ્ઝર્વેટરી દ્વારા એક વિકસાવવામાં આવેલું છે કે ચર્ચા માટે એક ડેશબોર્ડ વિકસાવવામાં આવેલું છે, એ ડેશબોર્ડના આધારે એમના ઉપર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હવે જોઈ લઈએ કોસ્ટ ભારત પ્લેટફોર્મ વિશે જે જાણવાની જરૂરિયાત છે આપણી, એ બાબતને વાત કરીએ છીએ. તો કોસ્ટ એ કોલેબોરેશન ઓબ્લિક કોવિડ એક્શન સપોર્ટ ગ્રુપ છે, એનું ફૂલ ફોર્મ આપવામાં આવેલું છે. GIX સમકક્ષ એક ડેશબોર્ડ છે જે ભામાં ભારતનો પૂરેપૂરો નક્શો સામેલ કરવામાં આવેલો છે. સ્થળાંતર કરનારોની તે લાંબી મુસાફરી પર ઘણીવાર પગપાળા જતા હોય છે, તેમના માર્ગ પરની સુવિધાઓ અને રાહત સંસ્થાઓ સાથે પ્રતિબંધિત કરે છે. મતલબ એમાં એવું કહેવા માગે છે કે જે NGO સંસ્થાઓ છે કે જે સંસ્થાઓ અલગ અલગ વ્યક્તિઓને મદદરૂપ થવા તૈયાર છે, તો એ સંસ્થાઓ સાથે મળી, અને જો આની અંદર આપણને એ પણ બતાવવામાં આવેલું છે કે કોસ્ટ ઇન્ડિયા પ્લેટફોર્મ સાથે ટોટલ 55 જેટલી સંસ્થાઓ જોડાયેલી છે કે જે અલગ અલગ ગામડાઓની અંદર, નાના નાના ગામડાઓની અંદર કામ કરે છે. અને એમાં જો હું તમને આ 55 સંસ્થા ઉપર ક્લિક કરું છું, અલગ અલગ નાના નાના ગામડાઓમાં તે જોડાયેલી છે અને એ ગામડાઓના નાના નાના ડેટાઓને કલેક્ટ કરે છે કે જે ગામડાઓની અંદર વ્યક્તિઓની જે જરૂરિયાત છે, જે જરૂરિયાત છે એવા ડેટાઓ કલેક્ટ કરી અને સરકાર સુધી, એટલે કે કોસ્ટ ઇન્ડિયા પ્લેટફોર્મ સુધી એ પહોંચાડવામાં આવે છે. અને પહોંચાડ્યા બાદ એને કઈ રીતે મદદરૂપ થવું એ બાબતની આખી બાબત આની અંદર સમકક્ષ, આની અંદર જે ડેશબોર્ડમાં એ બધી જ વસ્તુ સમાવવામાં આવેલી છે. અને અલગ અલગ 12 ભાષાઓની અંદર આ નક્શો, કે આનો જે એક જે એમને એક પ્લાન બનાવેલો છે કે જે નકશો બનાવ્યો છે કે આપણે કામગીરી કઈ રીતે કરવી, એ બાબતની ટોટલ 12 ભાષાઓની અંદર એ વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવેલો છે. તાજેતરમાં 95 વર્ષની વયે અવસાન પામનાર બલબીરસિંહ દોસાંગ
સેના સાથે સંબંધિત હતા, ક્રિકેટ, સ્પ્રિન્ટ, હોકી કે ફૂટબોલ? તો મિત્રો, બલબીર સિંઘ દોસાંગ જે હતા એક હોકી સાથે સંકળાયેલા હતા અને એમના નેતૃત્વમાં આપણને ભારતને 3 વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ એ બનેલા છે. બલબીર સિંહ 3 વખત ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા છે. જ્યારે એ 3 કઈ હતી, તો એક લંડન 1948, હેલી સિંઘ 1952માં એ વાઇસ કેપ્ટન તરીકે ગયેલા હતા, અને મેલબોર્ન 1956માં જે હતા એ વખતે એ કેપ્ટન તરીકે ગયેલા હતા, જેની 1923માં જ બલબીર સિંહ દોસાંગનો જન્મ થયો હતો અને 2020માં એ મૃત્યુ પામ્યા છે. સાઇપ્રિનિડે પ્રજાતિ નામની નવી શુદ્ધ પાણીની માછલી, એટલે કે ફ્રેશ વોટર ફિશ, ચાંદીની હ્યુડ માછલી તરીકે પણ એને ઓળખવામાં આવે છે, એની નવી પ્રજાતિ તાજેતરમાં મળી આવી છે. તો મિત્રો, એ કઈ જગ્યાએ મળી આવી છે? તો એ મિત્રો તમિલનાડુમાં આપણને મળી આવી છે. સિકડાસ વિશે નીચે આપેલા જે સાચું છે તે તાજેતરમાં સમાચારોમાં આવ્યું હતું. મતલબ કે આ જે 3 આપણને નિવેદનો આપવામાં આવેલા છે, એ પૈકીના 1-2 નિવેદન એવા છે કે 1-2 અથવા 3-3 હોઈ શકે, જે સાચા નિવેદનો જે છે એ સમાચારોમાં આજકાલ થોડા ચર્ચામાં રહ્યા છે. તો એમાંનું કયું નિવેદનો સાચા છે? તો મિત્રો, આપણા જે નિવેદનો છે, પહેલું અને ત્રીજું. પહેલું નિવેદન છે, સિકડાસ એ જીવજંતુઓ છે જે તેમનો મોટાભાગના જીવન ભૂગર્ભમાં વિતાવે છે, અને આ જમીનમાંથી મુખ્યત્વે સાથી થાય છે, અને આ ઘોંઘાટીયા જંતુઓ છે કે જે 13-17 વર્ષ સુધી ભૂગર્ભમાં રહે છે. મિત્રો, વિચાર કરવા જેવી બાબત છે કે 13-17 વર્ષ સુધી ભૂગર્ભમાં જ રહેવાનું, બહાર આવવાનું કોઈ નામ લેતા નથી. પરંતુ હવે જ જોઈએ છીએ કે કઈ રીતે બહાર આવે છે અને અત્યારે ક્યાંથી બહાર આવવાની તૈયારીમાં છે, જેથી કરીને એ ચર્ચામાં આવ્યા છે. સિકડાસ ઘોંઘાટીયા જંતુઓ જે 13-17 વર્ષ જેટલા લાંબા સમય માટે ભૂગર્ભમાં રહે છે, અને આ વર્ષે યુએસ ઇસ્ટ કોસ્ટ પર કેટલાક રાજ્યો કે માંથી રાજ્યો કે એના અલગ અલગ જગ્યાઓમાંથી બહાર આવે તેવી એક અપેક્ષાઓ રહેલી છે. સિકડાસ એ જીવજંતુઓ છે જેમનો મોટાભાગનો જીવન ભૂગર્ભમાં વિતાવે છે. જંતુઓ અમેરિકા તેમજ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં વધુ પડતા જોવા મળતા હોય છે. 2020 અને 2021માં સામાયિક સિકડાસમાં મોટો ફેલાવો થશે એવું પણ એક કહેવામાં આવેલું છે. આ વર્ષે બ્રૂડ 9મો જૂથ દક્ષિણ પશ્ચિમ વર્જિનિયા, ઉત્તર કેરોનિયા અને પશ્ચિમ વર્જિનિયા સહિતના રાજ્યોમાં 17 વર્ષ ભૂગર્ભમાં ગાળ્યા પછી બહાર આવશે એવું પણ માનવામાં આવી રહ્યું છે. 1.5 મિલિયન સિકડાસના ઉદ્ભવની પણ અપેક્ષા રહેલી છે. લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ, એટલે મતલબ જે છે એ આપણી LOC છે, લાઇન ઓફ કંટ્રોલની વાત ચાલે છે, પણ અત્યારે અહીં વાત છે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ વિશેના. નીચેનામાંથી સાચા વિધાનો આપણે શોધવાના છે. એક્ચ્યુઅલ કંટ્રોલ એ સીમાંકન લાઇન છે જે ભારતના નિયંત્રિત પ્રદેશને જમ્મુ કાશ્મીરના પૂર્વ રજવાડાના ચીનના નિયંત્રિત પ્રદેશથી અલગ કરે છે. ભારતના 4 રાજ્યો એટલે કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ આખા ચીન ભારત સરહદ પર આવેલા છે. ઓકે, તો બંને વાક્યો આપણા સાચા છે. હવે એ બાબતે આપણે ટોટલ જે ચર્ચા કરી લઈએ છીએ. લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ જે છે એક સીમાંકન રેખા છે જે ભારતના જે કંટ્રોલમાં રહેલો વિસ્તાર છે એ અને ચીનના કંટ્રોલમાં રહેલો વિસ્તાર એ બંનેને અલગ કરે છે. ભૂતપૂર્વ જે રજવાડું હતું જમ્મુ કાશ્મીર, જે 1962નું જે ભારત ચીન યુદ્ધ થયું ત્યારબાદ જે નવી રીતે સીમાંકન થયેલ છે એ બાબતના જમ્મુ કાશ્મીરની વાત થઈ રહી છે. અને ભારત ચીન સરહદને 3 ક્ષેત્રોમાં વહેંચવામાં આવેલી છે. પ્રથમ ક્ષેત્ર છે પશ્ચિમ ભાગ, પશ્ચિમ વિસ્તારની LAC એટલે કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ લદ્દાખના કેન્દ્રશાસિત ક્ષેત્રમાં આવે છે. તે અંદાજિત 1597 કિલોમીટર લાંબી છે. મધ્ય ભાગ જે છે એ 545 કિલોમીટર લંબાઈનું મધ્ય ક્ષેત્ર ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આવે છે. જ્યારે પૂર્વીય ભાગ જે છે એ 1346 કિલોમીટર લાંબી પૂર્વીય ક્ષેત્ર સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં જોવા મળે છે. હવે એ વાત કરીએ છીએ કે સામાન્ય રીતે એ સમગ્ર ચીન ભારત બોર્ડર સહિત પશ્ચિમી લેખ કેન્દ્રના નાના અવિવાદિત કલમ અને મેકમોહિન લાઇન પૂર્વમાં છે, જે ટોટલ 4056 કિલોમીટર એટલે કે 2520 માઇલ લાંબી લાઇન છે, જે ભારતનો એક કેન્દ્રશાસિત પ્રદેશ એટલે કે લદ્દાખ અને 4 બીજા રાજ્યો જે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશને સ્પર્શે છે. હવે જે મુખ્ય તફાવત જો જોવા જઈએ તો પશ્ચિમી અને પૂર્વ ક્ષેત્રમાં છે. ભારતનું ચીને અક્ષાઈ ચીનમાં 38,000 ચોરસ કિલોમીટર ચીને કબજે કરી લીધેલું છે, અને છતાં પણ પૂર્વમાં ચાઇના જે છે એ 90,000 ચોરસ કિલોમીટર જેટલો દાવો કરે છે, જે કમ્પ્લીટલી અરુણાચલ પ્રદેશનો ભાગ છે. નીચેનામાંથી કયું ઉષ્ણતા તરંગના માપદંડ તરીકે માપવામાં આવે છે? જો પહેલો ઓપ્શન છે આપણને, જ્યારે સ્ટેશનનું મહત્તમ તાપમાન, એટલે સ્ટેશન મતલબ કે જે ઉષ્ણતા તાપમાન સ્ટેશન હોય એની વાત ચાલે છે.
મહત્તમ તાપમાન મેદાન માટે ઓછામાં ઓછું 45°C અને હિલ વિસ્તારો માટે ઓછામાં ઓછું 35°C સુધી પહોંચે છે. એક બીજું, જો વાસ્તવિક મહત્તમ તાપમાન સામાન્ય મહત્તમ તાપમાનને ધ્યાનમાં લીધા વિના 45°C કે વધુ રહે તો તેને હીટ વેવ જાહેર કરવામાં આવે છે. તો મિત્રો આમાંથી સાચા વાક્યો કયા છે? તો મિત્રો સાચું વાક્ય છે બીજા નંબરનું વાક્ય છે કે નોર્મલ તાપમાનને જો ધ્યાનમાં લીધા વગર 45°C થી વધુ હોય તો તેને હીટ વેવ તરીકે જાહેર કરવામાં આવે છે. એની આખી ડિટેલ આપણે અહીં જોઈએ છીએ. સૌથી પહેલી વાત કરીએ છીએ કે જ્યારે સ્ટેશનનું મહત્તમ તાપમાન મેદાન માટે ઓછામાં ઓછું 40°C અને હિલ વિસ્તાર માટે 30°C સુધી પહોંચે છે ત્યારે હીટ વેવ્સ ગણવામાં આવે છે. જો કોઈ સ્ટેશનનું તાપમાન મહત્તમ તાપમાન 40°C કરતાં ઓછું હોય અથવા બરાબર હોય તો સામાન્ય તાપમાનથી 5°C થી 6°C જેટલી સેલ્સિયસનો વધારો થતો હોય તો હીટ વેવની સ્થિતિ માનવામાં આવે છે. વધુમાં વધુ સામાન્ય તાપમાન કરતાં 7°C થી વધુનો વારો તીવ્ર ગરમીની તરંગ સ્થિતિ તરીકે માનવામાં પણ આવતી હોય છે. જો કોઈ સ્ટેશનનું સામાન્ય મહત્તમ તાપમાન 40°C કરતાં વધારે હોય તો પછી સામાન્ય તાપમાન 4 થી 5 સેન્ટીગ્રેડ સુધીનો વધારો હીટ વેવની સ્થિતિ માનવામાં આવે છે અને આગળ 6°C કરતાં વધારે હોય તો તેને તીવ્ર ગરમીની તરંગ સ્થિતિ માનવામાં આવે છે. અને પરંતુ જે આપણે આગળ જોયું છે એ પ્રમાણે જો વાસ્તવિક મહત્તમ તાપમાન 45°C અથવા સામાન્ય મહત્તમ તાપમાનને ધ્યાનમાં લીધા વિના રહે તો તેને હીટ વેવ પણ જાહેર કરી શકાય છે. ભારત હવામાન વિભાગ વિશે નીચેનામાંથી કયું સાચું છે? એક, તે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની એક એજન્સી છે. તે મુખ્યમથક તેનું મુખ્યમથક મુંબઈમાં આવેલું છે. તે વિશ્વ હવામાન સંસ્થાનો 6 પ્રાદેશિક વિશેષીય હવામાન કેન્દ્રોમાંનો એક છે. તો મિત્રો એનો આન્સર આપણો થશે 1 અને 3. તેનું વિજ્ઞાન મંત્રાલય એટલે કે સાયન્સ અને ટેકનોલોજીની હેઠળ એક કામ કરતી એજન્સી છે. તે વિશ્વ હવામાન સંસ્થાના 6 પ્રાદેશિક વિશેષીય હવામાન કેન્દ્રોમાંનું એક છે, પરંતુ જેનું મુખ્યમથક મુંબઈમાં નથી મિત્રો. એનું મુખ્યમથક દિલ્હીમાં આવેલું છે, જે આપણે અહીં જોઈએ છીએ. ભારતીય હવામાન વિજ્ઞાન પૃથ્વી સાયન્સ મંત્રાલય ભારત સરકારની એક એજન્સી છે. આપણે આગળ જોઈ લીધું છે હવામાન શાસ્ત્રના નિરીક્ષણો હવામાન આગાહી સિસ્મોલોજી માટે જવાબદાર મુખ્ય એજન્સી છે. IMD એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ જે છે એટલે ભારત હવામાન વિભાગ જે છે એનું મુખ્યમથક દિલ્હીમાં આવેલું છે અને તે ભારત અને એન્ટાર્ટિકામાં સેંકડો નિરીક્ષણ ક્ષેત્રો ચલાવે છે. પ્રાદેશિક કચેરીનો એની જો પ્રાદેશિક કચેરીઓની જો વાત કરીએ છીએ તો મુંબઈ કલકત્તા નાગપુર અને પુણે ખાતે આવેલી છે. IMD એટલે કે વિશ્વ હવામાન સંગઠનના 6 પ્રાદેશિક વિશેષીય હવામાન કેન્દ્રોમાંની એક છે. તે ઉત્તર ભારતીય મહાસાગર વિસ્તાર ઉષ્ણકટિબંધીય ચક્રવાત સહિત મલાક્કા સમુદ્રદુની બંગાળની ખાડી અરબી સમુદ્ર અને ફારસી ગલ્ફ વગેરેની આગાહી નામકરણ અને ચેતવણી અને વિતરણ માટે જવાબદાર માટે કામ કરે છે. સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી એ ખાલી જગ્યા હેઠળ એક સર્વોચ્ચ સંશોધન સંસ્થા છે. તો મિત્રો એ સંસ્થા જે છે એ આયુષ મંત્રાલય હેઠળ કામ કરે છે. સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી વિશે જો વાત કરવા નીકળીએ છીએ તો એ અલગ અલગ 26 જેવી સંસ્થાઓના નેટવર્ક દ્વારા એ કામ કરી રહી છે. અને મિત્રો એ 1978માં જેની રચના થઈ છે આખી ડિટેલ જે આપવામાં આવેલી છે વિડીયોને પોઝ કરી એક વખત વાંચી લેવી. વિશ્વ આરોગ્ય સંગઠનનું મુખ્યમથક ક્યાં આવેલું છે? તો મિત્રો વિશ્વ આરોગ્ય સંગઠનનું મુખ્યમથક આવેલું છે જીનીવા સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલું છે. સૌથી છેલ્લો ક્વેશ્ચન છે આજનો, નીચેના વિદ્યાર્થીઓ નિવેદનોને ધ્યાનમાં લેવાનું છે. એ બંધારણને લગતો છે પણ અત્યારે આ બાબતે થોડી ચર્ચામાં રહેલી છે એટલા માટે આ ક્વેશ્ચન લેવામાં આવેલો છે. ભારતનું બંધારણનું ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર વ્યાજબી પ્રતિબંધ માટેના આધાર માટે માનહાનિ પ્રદાન કરે છે. માનહાનિ એ ભારતમાં કોઈ ગુનાહિત ગુનો નથી. તો મિત્રો આ માટે કયા વાક્યો યોગ્ય છે? તો યોગ્ય ફક્ત એક જ છે, કારણ કે માનહાનિ એ ભારતમાં ગુનાહિત ગુનો છે. ઓકે, હવે જે વિધાન એક સાચું છે, હવે એ સાચું છે તો કઈ રીતે સાચું છે અને ખોટું છે તો કઈ રીતે ખોટું છે એ પણ આપણે જાણવું જરૂરી છે. તો સાચું છે તો Article 19(2) અનુસંધાને ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સુરક્ષા, વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર હુકમ, શિષ્ટાચાર અથવા નૈતિકતાના હિતમાં વાણી અને અભિવ્યક્તિની યોગ્ય સ્વતંત્રતાના ઉપયોગ પર વ્યાજબી નિયંત્રણોની જોગવાઈ કરે છે અથવા કોર્ટની તિરસ્કાર, બદનામી અથવા ગુના માટે ઉશ્કેરણીના સંબંધમાં એ 19(2) આપવામાં આવેલો છે. હવે જો વાત કરીએ છીએ કે વિધાન 2 ખોટું કઈ રીતે છે, તો મિત્રો ભારતમાં જે માનહાનિ રહી એ એક ગુનો છે ભારતીય દંડ સંહિતાની કલમ નંબર 499 અને 500, એટલે કે IPC ની કલમ 499 અને 500માં આરોપીઓ સામે માનહાનિના ગુનાહિત કેસની જોગવાઈ છે. IPC ની કલમ 500માં જણાવ્યું છે કે જે કોઈ અન્યની બદનામી કરે છે અને સાદી કેદની સજા
જેને સાદી કેદની 2 વર્ષ સુધીની સાદી કેદની સજા અને દંડ અથવા બંને સજા પણ કરી શકાશે। તો મિત્રો આ રીતે આજના એટલે કે 29 તારીખના કરંટ અફેર્સમાં આપણે જેટલું કવર થતું હતું એ બધું જ કવર કરી લીધું છે। તો તમને આ વિડીયોમાંથી ઘણું બધું જાણવા મળેલું હશે। જો જાણવા મળ્યું હોય તો તમારા વિડીયોને લાઈક કરી લો, તમારા મિત્રો સાથે આને શેર કરી લો, હજી સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો। થેન્ક યુ।